કાર બોલાઈમાં આપનું સ્વાગત છે હું છું બરકટુલા ખાતે છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ વિધાનસભા સંખેડા પાવી અને છોટાઉદેપુર માટે આવતીકાલે એટલે કે પાંચમી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે આઠમી એ મતગણતરી છે આ અંગે ઈવીએમ મશીનની ફાળવણી માટે જે બૂથ પર મતદાન થશે ઈવીએમ મશીનથી એ ઈવીએમ મશીનથી મતદાન માટે ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટર શરૂ થઈ ગયું છે બુડલી પાસે કોલેજ છે એ કોલેજના પાછળના કમ્પાઉન્ડમાં એક વિશાળ સામે આણાસ હેઠળ આપણે જોઈ શકો છો તમે દ્રશ્ય કે અહીંયા જે ઈવીએમ મશીનને મેળવવા માટે અને એના ઓર્ડર લેવા માટે એમ કરી બે પ્રકારની કટાર છે બે પ્રકારની વ્યવસ્થા છે મંડપ છે ત્યાં વચ્ચોવચ્ચ જે પ્રિસાઇડિંગ ઓફિસર સહિતના કામ કરશે તેઓની માટે વ્યવસ્થા મૂકેલી છે કે જેઓ બેસીને શાંતિથી એમનું જે સાહિત્ય છે ઈવીએમ મશીન છે એની પેટીઓ છે તમામ ચીજવસ્તુઓને એ કરી શકશે સાથે આપણે ડાબી તરફ જમણી તરફ જુઓ અહીં ઈવીએમ મશીનો ફાળવવામાં આવશે એ આખી કતાર છે સળંગ ત્યાં સામે હોસ્ટેલ છે ત્યાં સુધીની લાંબી આપણે દ્રશ્યો પણ જુઓ કે અહીંયા પબ્લિક જે લોકો આવેલા છે જે ચૂંટણીની કામગીરીમાં જોતરાયેલા છે એવા લોકોને પણ તમે જોઈ શકો છો કે બહુ મોટી સંખ્યામાં અહીં લગભગ છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ આ પ્રકારના ડિસ્પેચ અને રિસીવિંગ સેન્ટર ચાલવાના છે આપણે જ્યાં ઓર્ડર આપવામાં આવે છે તે સ્થળ પણ જોઈએ આજે જે કામગીરી શરૂ થઈ છે ચૂંટણીની મહત્વપૂર્ણ તબક્કો મહત્ત્વપૂર્ણ કામગીરી કહી શકાય એની શરૂઆતમાં છોટાઉદેપુર જિલ્લાની ત્રણ બેઠકોની ચૂંટણી માટે કુલ પાંચ હજાર જેટલા કર્મચારીઓ રોકવામાં આવેલા છે પાંચ હજાર જેટલા કર્મચારીઓ કામ કર કરશે એમાં અત્યાર સુધી પોલીસ સહિતના હો તો કામ કરતા જ હતા અને મામલતદાર એસડીએમ સહિત અત્યારે તમે જુઓ કે દરેક જગ્યા પર પ્રિસાઇડિંગ પોલિંગ ઓફિસર આપણે ત્યાં અહીં જુઓ કતાર લાગી છે રોયા ઓર્ડર લેવા માટે ચૂંટણી બુથ પર જે કામ કરવાના છે પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ અને ત્યાં સરહદ પટાવાળા તમામના અહીંયા એ ઓર્ડરો મળશે એ ઓર્ડરો લઈ અને સામેની જગ્યાઓ ઉપર ત્યાં જે રૂટ નંબર આપેલા છે એ રૂટ નંબર આધારે એ જગ્યાઓ ઉપર ઈવીએમ મશીનની સહિત સાહિત્યની તમામ વિગતો તમામ ચીજવસ્તુઓ સામેથી આપવામાં આવશે આ વ્યવસ્થા છે હજુ ઓર્ડરોની કામગીરી ચાલે છે ઈવીએમ મશીન સહિતની જે સાહિત્યની મેળવ મેળવણી છે તે હજુ બાકી છે અને વહેલી સવારે સાત વાગ્યાથી જ આ કામગીરી શરૂ થઈ ગઈ છે અત્યારે લગભગ દસ વાગ્યા છે આપણે દ્રશ્ય પણ જોઈએ આપણે દ્રશ્ય પણ જોઈએ અને વાત પણ કરીએ છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ વિધાનસભા બેઠકોની ચૂંટણી યોજાવાની છે પાંચમી ડિસેમ્બરના રોજ ચૂંટણીમાં કુલ પાંચ હજાર ઉપરાંતના કર્મચારીઓ જોતા સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો ઉપર વિશેષ પોલીસ ફોર્સ તૈનાત રહેશે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણીમાં છોટાઉદ્વીપુર જિલ્લાની ત્રણ બેઠકોનો સમાવેશ થતો હોય પાંચમી ડિસેમ્બરના રોજ ટૂંપણીની કામગીરીમાં પાંચ હજારથી વધુ કર્મચારીઓ રોકવામાં આવ્યા છે કાયદો અને વ્યવસ્થાની કામગીરી માટે પોલીસ કાફલા તૈનાત રહેશે તેમ તંત્ર તરફથી જણાવ્યું છે છોટા ઉદ્દીપ સમાવેશ ત્રણ વિધાનસભામાં એકસો સાડત્રીસ છોટાદુ મત વિસ્તાર માટે ત્રણસો સાડત્રીસ મતદાન મથક એકસો અડત્રીસ જયપુર મત વિસ્તારમાં ત્રણસો આડત્રીસ મતદાન મથક અને એકસો ઓગણચાળીસ સંખ્યા મત વિસ્તારમાં ત્રણસો પંચ્યાસી મતદાન મથકો મળી છોટાદ જિલ્લામાં એક હજાર મતદાન મથકો અધિકારીઓ અને નોડલ ઓફિસરો અને સિંગલ વિન્ડો સિસ્ટમ મળી જિલ્લામાં એકવીસ સખી મતદાન મથકો ત્રણ દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો ત્રણ મોડેલ મતદાન મથકો એક ઇકો ફ્રેન્ડલી મતદાન મથક તથા એક હેરિટેજ મતદાન મથક અને એક યુવા અધિકારીઓ સંચાલિત મતદાન મથકોની રચના કરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લાની જે કામગીરી અત્યારે ત્રણ એવા ડિસ્પેસ સેન્ટર અને રિસિવિંગ સેન્ટર છે ડિસ્પેસની કામગીરી ચાલશે ચૂંટણી પોલીસ હશે ત્યારબાદ રિસિવિંગ સેન્ટર એક્ટિવેટ થશે અને આ કામગીરી માટે જાણે મેળાવડા જેવા પબ્લિક પણ દેખાઈ રહી છે આ બુડલીનું કોલેજનું ગ્રાઉન્ડ છે સંખેડા વિધાનસભા માટેની જે કામગીરી છે એમાં જોતરાયેલા કર્મચારીઓ સમગ્ર છોટા ઉદેપુર જિલ્લામાં બધી રીતે જોઈએ તો કુલ ટોટલ પાંચ હજાર જેટલા કર્મચારીઓ આ અંગેની કામગીરી છોટાઉદેપુર એકસો સાડત્રીસ વિધાનસભા મત ચૂંટણી માટે બે હજાર તેતાલીસ જેટલા કર્મચારીઓ રોકવામાં આવ્યા છે જેમાં ત્રણસો સાડત્રીસ પ્રિસાઇડિંગ ઓફિસર ત્રણસો સાડત્રીસ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને પાંચસો સોળ મહિલા પોલિંગ ઓફિસર 48 સેક્ટર ઓફિસર અને અડતાલીસ આસિસ્ટન્ટ સેક્ટર ઓફિસર એકસો વીસ રિસિવિંગ અને ડિસ્પેચિંગ તેમજ ત્રણસો સાડત્રીસ પટાવાળા આ સાથે રિઝર્વ સ્ટાફમાં કુલ બે હજાર તેતાલીસ કર્મચારીઓ રોકવામાં આવ્યા જ્યારે એકસો અડત્રીસ બેઠક માટે ત્રણસો એકસઠ ઓફિસર ત્રણસો એકસઠ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર છસો સાડત્રીસ મહિલા પોસ્ટિંગ ઓફિસર ત્રણસો સિત્તેર પટાવાળા સહિત સત્તરસો ઓગણત્રીસ જેટલા કર્મચારીઓ રોકવામાં આવ્યા આ સાથે એકસો ઓગણચાળીસ સંખેડા બેઠક ઉપર ત્રણસો પંચ્યાસી ત્રણસો પંચ્યાસી પ્રિસાઇડિંગ ઓફિસર ત્રણસો પંચ્યાસી આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર બાસઠ સેક્ટર ઓફિસર બાસઠ આસિસ્ટન્ટ સેક્ટર ઓફિસર પાંચસો વીસ મહિલા પોલિંગ ઓફિસર ત્રણસો પંચ્યાસી પટાવાળા ચારસો એંસી અને ડિસ્પેચિંગ મળી કુલ બાવીસોને અગ્નિ કર્મચારીઓ રોકવામાં આવેલા છે આ તમામ કર્મચારીઓની કુલ સંખ્યા આ છોટાઉદેપુર જિલ્લામાં પાંચ હજાર જેટલા કર્મચારીઓ ફરજ બજાવશે અને બીજા તબક્કાની ચૂંટણી માટે ત્રાણું બેઠકોની ચૂંટણી માટે તંત્ર સજ્જ થઈ ગયું છે આપણે દ્રશ્ય પણ જોયા હવે અત્યારે આપણે વાત કરીએ તે સમયે એમને કર્મચારીઓ જે ચૂંટણીની કામગીરીમાં અત્યારે લાગેલા છે એ દેખી દેખી શકીએ છીએ આપણે તેઓ જે કામગીરીમાં લાગેલા છે જોતરાયેલા છે અને અહીંયા ઉપસ્થિત છે તમારી બોલાય નહીં સાહેબ હવે તમારી મર્યાદા હોય છે તમારે આચાર સંહિતાનું પાલન કરવાનું હોય છે એટલે મામલતદારો ના પાડે ઠીક છે આપણે જોઈએ વાત પણ કરીએ આ કર્મચારીઓ છે એમને વાત કરવા માંગતા હતા પરંતુ એઓને જો કોઈ વાત કરે તો એમની પર પણ એક્શન લેવાય પરંતુ ક્યારેક આપણે એવું પણ બનતું હોય છે કે લોકોને વાત કરવાનો ઉત્સાહ અતિરેક વધુ પડતો હોય છે આપણે જે કામગીરી ચાલે છે એના દ્રશ્યો પણ જોઈએ દરેક જે એની પર ડિસ્પેસ સેન્ટર છે ડિસ્પેસ સેન્ટર પર ઓર્ડર આપવાની કામગીરી હાલ ચાલે છે આ એ જ દ્રશ્ય છે ત્યાં મતદાન મથક ઉપર ઓર્ડર આપવાની કામગીરી ચાલે છે એ રીતે આપણે આગળ બીજા પણ કુ સળંગ અહીંથી છેક આગળ લગીને તમે દ્રશ્ય જુઓ તો ખબર પડશે કે ખરેખર આ જે કામગીરી છે ચૂંટણીની વિશાળ સામે આણું એ બનાવવામાં આવ્યું છે કોલેજના કમ્પાઉન્ડમાં આવા કુલ ત્રણ ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટર છે આ બુડેલીનું છે સંખેડા વિધાનસભા માટે એ રીતે જયપુરપાઈ વિધાનસભા માટેનું પણ બનાવવામાં આવેલું છે ને એ રીતે છોટાઉદેપુરનું પણ છે ત્રણે ત્રણ વિધાનસભા માટે અહીંથી રિસિવિંગ અને ડિસ્પેચ સેન્ટર જે એક્ટિવેટ થયા છે એ આજે બધાને ઈવીએમ મશીન આપવામાં આવશે આવતીકાલે આ ઈવીએમ મશીનો વહેલી સવારે ચૂંટણીમાં ઉપયોગમાં લેવા આવશે ચૂંટણી પૂર્ણ થયે સાંજે પાંચ વાગે જે મશીનો છે એ ત્યાંથી લઈ પરત આ જ કર્મચારીઓ આવશે અને તેઓ અહીંથી પરત આ જગ્યા ઉપર રિસિવિંગ સેન્ટર પર લઈને આવશે પરત લઈને આવશે અને એ આ જગ્યા ઉપર ફરી એક વખતે એ જે કામગીરી ચાલે છે એમાં એ લોકો ડિસ્પેચ કરશે ડિસ્પેચ કર્યા પછી રિસીવ કરશે રિસીવ કર્યા પછી એ તમામ ઈવીએમ ઈવીએમ મશીનો છે ફરી પાછા એ મૂકી દેવામાં આવશે અને સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવશે સ્ટ્રોંગ રૂમમાં મૂકી દીધા પછી પાછા આઠ તારીખના રોજ ફરી પાછા આ ઈવીએમ મશીનો છે તે ચૂંટણીની મતગણતરી માટે એને ખોલવામાં આવશે ફરી આપણે જોઈએ અહીંયા ઓર્ડરો આપવાની કામગીરી હાલ ચાલે છે અને આ આ અહીંયા ઓર્ડરો આપવામાં આવશે પછી સામે સામે જે કતાર છે અહીંયા ઓર્ડર આપવામાં આવશે ત્યાર પછી સામે કતાર છે તે જગ્યા ઉપરથી ઈવીએમ મશીનો આપવામાં આવશે આ કામગીરી છે અને આઠમી તારીખે મતગણતરી છે આ તમામ સ્ટ્રોંગ રૂમ ઉપરથી ઈવીએમ મશીનો લઈ અને ત્યાં પોલિટેકનિક કોલેજ અથવા તો જ્યાં પણ છોટાઉદેપુરના એક જ સ્થળ ઉપરથી તમામ ત્રણે ત્રણ વિધાનસભા બેઠકોની ચૂંટણી મતગણતરી પણ થશે આઠમી તારીખના રોજ વહેલી સવારથી તે ત્યાં ત્યાં ફરી આ ઈવીએમ મશીન ત્યાં ખોલવામાં આવશે પોલિંગ ઓફિસરના જે આપણે ઉમેદવારો છે એમના પોલિંગ એજન્ટની સારવાર અને જે સીલ કરેલા હશે એ સીલ બતાવી અને ખોલવામાં આવશે અને પછી એનું કાઉન્ટિંગ કરવામાં આવશે આ પ્રકારની તમામ પ્રક્રિયાઓ માટેની શરૂઆત હાલ થઈ ગઈ છે ચૂંટણી બે હજાર બાવીસ વિધાનસભા ચૂંટણી બે હજાર બાવીસની જે શરૂઆત છે એનો પ્રારંભ શરૂઆત છે એનું અહીંયા અત્યારે ઈવીએમ મશીનોની ફાળવણી માટે ઈવીએમ મશીનોની મેં જે મતપેટીઓમાં મતદાન કેદ થશે એ મતદાન મથકો પર લઈ જવાની હાલ કાર્યવાહી ચાલી રહી છે થેન્ક યુ જો આપે બુલલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન જોડે દબાવશું